સાબરકાંઠા જિલ્લા હિંમતનગર ખાતે પાટીદાર શહીદ યાત્રાનું આગમન થતા તેનું પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલનના 3 વર્ષ કરતા વધુનો સમય વીતવા છતાંય તેમના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને સરકાર તરફથી કઈ મદદ કરાઈ નથી, જેને લઈ પાટીદારો દ્વારા આ શહીદ યાત્રા યોજવામાં આવી છે, જેમાં 14 શહીદોના પરિવારજનોને ન્યાય મળે તે માટે આ 4000 કિલોમીટર સુધી ફરશે અને તમામ પાટીદારોના ગામડાઓમાં આ યાત્રા જશે. યાત્રામાં ઉમાના આંગણે એટલે કે ઊંઝાથી સ્ટાર્ટ થઈ છે અને ગુજરાત આખામાં 4000 કિલોમીટર ફરીને માં ખોડિયારના ધામ કાગવાડ પૂર્ણાહુતિ થશે. આખા ગુજરાતની અંદર જે જે ગામડાઓમાં પાટીદાર સમાજનો વસવાટ છે એ દરેક ગામડાઓમાં આ યાત્રા અમે ફેરવવાના છીએ. કારણ કે પાટીદાર સમાજે 9 દીકરાઓ ગુમાયા છે જે તે સમયે આંદોલન સમયે. આજે 3 વર્ષ થઈ જવા છતાં પણ એમને ન્યાય નથી મળ્યો. એક પણ અધિકારીને કોઈને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારના પોઝિટિવ રિવ્યૂઝ નથી, ફક્ત અને ફક્ત વાયદાઓ અને લલીપોપ જ આપવામાં આવી છે. 3 વર્ષ પછી પણ અમારે જો શહીદ યાત્રા કાઢવી પડતી હોય તો એ સરકાર માટે, સમાજના શ્રેષ્ઠીઓ માટે, સમાજના આગેવાનો માટે અને આવડા મોટા સમાજ માટે એક શરમજનક ઘટના કહેવાય. ભારતીય જનતા પાર્ટી આખા વર્લ્ડની અંદર, હિન્દુસ્તાનની અંદર ગુજરાત મોડેલની વાતો કરે છે જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે મોદી સાહેબને એક સંદેશો દેવા માગું છું અને ભારતીય જનતા પાર્ટીને કે વોટ ઇઝ ગુજરાત મોડેલ, ધીસ ઇઝ ગુજરાત મોડેલ. આજે અમે 14 શહીદોના પરિવારોને સાંત્વના આપી, પરિવારોને સાથે રાખી અને ન્યાય માટે 3 વર્ષ પછી આવડો મોટો મારો સમાજ જ્યારે રોડ ઉપર ઉતરી ગયો છે, અમે ફક્ત ન્યાયની માંગણીઓ કરીએ છીએ, સરકારે આપેલા વચનોની માંગણીઓ કરીએ છીએ. અમારો ઉદ્દેશ છે જે પાટીદાર સમાજે ગુમાવ્યું છે, 14 રત્નો ગુમાયા છે, 14 પરિવારના વિરલાઓ ગુમાયા છે, એમના ઉપર જે ગોળીબાર થયા હતા જે તે સમયે, એ અધિકારીશ્રીઓને સજા થાય કાયદા અનુસાર અને શહીદ પરિવારોને જે સરકારે આપેલા વચનો મુજબ કે ભાઈ અર્ધ સહકારી સહકારી નોકરીઓ મળે અને એને યોગ્ય વળતર મળે. મહેસાણા જિલ્લામાં હાર્દિકને માન્ય કોર્ટના આદેશ મુજબ પ્રવેશ નહીં હોવાનો આદેશ છે અને ત્યાર પછી હાર્દિકનો કાર્યક્રમ છે, તો કદાચ આજે એવા મેસેજ છે. કપડવંજમાં બેનરો પણ લાગ્યા છે કે ભાઈ હાર્દિક આવે છે, હાર્દિક આવે છે. સમાજનું કાર્ય છે, મોસ્ટ વેલકમ, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. પણ જે અમે શહીદ યાત્રા એક માન મર્યાદા અને શહીદનો ઇજ્જત જળવાય, એની ગરિમા જળવાય એવા હેતુથી અમે નિયમો બનાવેલા છે. કોઈ જગ્યાએ મિષ્ટાન નહીં જમાડવામાં આવે, કોઈ જગ્યાએ બેનરો નહીં લાગવામાં આવે, કોઈ જગ્યાએ સ્ટેજ નથી, કોઈ જગ્યાએ મોટા તાઇફાઓ કરવામાં નહીં આવે. કારણ કે શહીદોના અમે 14 પરિવારની લાગણી લઈને નીકળીએ છીએ. હાર્દિક જોડાશે ખરો? હાર્દિક જોડાવાનો છે એવો મેસેજ છે કપડવંજથી અથવા તો તેનપુરથી. પણ જે કપડવંજમાં બેનરો લાગ્યા છે એ ખરેખર દુઃખજનક કહેવાય કે આજે શહીદ પરિવારોનો શહીદ યાત્રા લઈને નીકળ્યા છીએ અને પોતાની પ્રસિદ્ધિ માટે જે બેનર લગાડ્યા છે એ ખરેખર દુઃખ લાગણી દુભાય એવા દુઃખકારક છે.